માનહાની કેસમાં રાજ્યસભાના સંસદ સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે કલમ હેઠળ મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે બે હજાર માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થઈ ગયા છે દસ હજારના ના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળ્યા છે રાહુલ ગાંધીને અપીલ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે માનહાની કેસમાં રાહુલ ગાંધી આજે સુરત સેશન કોર્ટમાં હાજર રહ્યા હતા કોર્ટમાં તેમણે રજૂઆત કરી હતી કે મારા નિવેદનથી કોઈને નુકસાન નથી થયું કોઈને અપમાનિત કરવાનો મારો ઈરાદો ન હતો હું ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતો રહું છું અને મારો ઈરાદો જરાય ખોટો ન હતો જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત